નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 2 ગણિત વિષય ભણીએ. ગણિત વિષયમાં આજે આપણે ચેપ્ટર 14 પક્ષીઓ આવે પક્ષીઓ જાય એ વિશે અભ્યાસ કરીશું. આગળ આપણે સરવાળા અને બાદબાકી ભણી ગયા છે, તેના કોયડા ઉકેલના દાખલા પણ આપણે ભણી ગયા છે. તો આ સ્વાધ્યાયમાં આપણે સરવાળા અને બાદબાકી જ ભણવાનું છે. તો જે આપણે આગળ ભણી ગયા છે એ જ સરવાળા અને બાદબાકી આજે આપણે ભણીશું, જેથી આપણને સરવાળા અને બાદબાકીનો વધુ સારી રીતે અભ્યાસ થઈ જાય. તો જુઓ, અહીં મેં સરવાળા અને બાદબાકીના દાખલા લખ્યા છે, એ દાખલા આપણે વારાફરતી ગણીશું. પહેલો દાખલો છે 32 વત્તા 15. આ સરવાળાની નિશાની છે. શેની નિશાની છે? સરવાળા. 32 વત્તા 15. હવે આપણે સરવાળાનો દાખલો હોય તો શું કરવાનું હોય છે? એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની છે. શું કરવાનું છે? એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની છે. તો આ સરવાળાના દાખલામાં આપણે ઉપરની સંખ્યામાં નીચેની સંખ્યા ઉમેરીશું. હવે આપણે સરવાળાના દાખલા આગળ આપણે જોયા હતા ત્યારે મેં તમને ભણાવ્યું હતું કે જ્યારે પણ આપણે દાખલો ગણીએ તો તેમાં પાછળની સંખ્યા એટલે કે એકમની સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવાનું છે. તો પહેલા આપણે એકમની સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરીશું. હવે એકમ અને દશક વિશે આપણે આગળ અભ્યાસ કર્યો છે કે સંખ્યા હોય તે કયા સ્થાનમાં છે, જેમ કે એકમના સ્થાનમાં છે, દશકના સ્થાનમાં છે, તેની સ્થાન કિંમત વગેરેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો અહીં જો પહેલા એકમના સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ છે? 2 અને 5. તો 2 અને 5 નો સરવાળો કરવાનો છે, એટલે કે 2 માં 5 ઉમેરવાના છે. હવે 5 અને 2, તો આ 2 માં આ 5 ઉમેરીએ તો કેટલા થશે? 5, 6, 7. હવે એનો પણ આપણે સરવાળો મેં તમને શીખવ્યો હતો કે મોટી સંખ્યા આપણે યાદ રાખવાની છે, નાની સંખ્યા આંગળી પર રાખવાની છે, અને તે રીતે આપણે સરવાળો કરીશું તો આપણે સરળ રીતે સરવાળો કરી શકીશું. તો 5 આપણે યાદ રાખવાના, 2 સંખ્યાએ નાની સંખ્યાએ આપણે આંગળી પર, 5 પછી 6 અને 7. તો 2 માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 7 થશે. હવે 3 અને 1 નો સરવાળો કરીશું, એટલે કે દશકની સંખ્યાઓનો સરવાળો કરીશું. 3 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 3 અને 1 4. કેટલા થશે? 4. બરાબર, તો આપણે મૂકીએ 4. હવે બીજો દાખલો જુઓ, 65 90 કેટલા થશે? 59. તો 65 90 59 માંથી આપણે 34 બાદ કરવાના છે. આ શેનું ચિહ્ન છે? બાદબાકીનું. શેનું? બાદબાકીનું. જ્યારે આડી લીટી હોય એ બાદબાકીનું ચિહ્ન, અને એક આડી અને એક ઊભી લીટી હોય એ સરવાળાનું ચિહ્ન હોય છે. તો પહેલા આપણે કઈ સંખ્યાની બાદબાકી કરીશું? એકમની સંખ્યા. એકમમાં કઈ સંખ્યાઓ છે? 9 અને 4. હવે બાદબાકીમાં આપણે શું કરીએ છીએ? બાદબાકીમાં આપણે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરીએ છીએ. બરાબર, તો ઉપર કઈ સંખ્યા છે? 9, અને નીચે કઈ સંખ્યા છે? 4 છે. તો આપણે 9 માંથી, આ કેટલા છે? 9 માંથી આપણે 4 બાદ કરીશું તો કેટલા રહેશે? 5 રહેશે. તો આ તમે ભેળાની મદદથી, આંગળીઓની મદદથી, બાજુમાં ઊંડા કરીને, લીટીઓ કરીને વગેરે રીતે તમે સરવાળા અને બાદબાકીના દાખલા ગણી શકો છો. તો આપણે 9 માંથી 4 બાદ કર્યા તો કેટલા રહ્યા? 5 રહ્યા. તો આપણે લખીશું 5. હવે 5 માંથી 3 બાદ કરવાના છે. કેટલા? 5 માંથી કેટલા બાદ કરીશું આપણે? 3. તો કેટલા રહ્યા? 2. બરાબર, તો આપણે લખીએ 2. હવે જુઓ પછીનો દાખલો છે 67 તગર 73 ઓછા 67 37. તો 73 માંથી આપણે 37 બાદ કરવાના છે. હવે અહીં જુઓ 3
કરેલા છે તો 3 માંથી 7 બાદ થઈ શકે નહીં તો આપણે શું કરતા હતા આપણે દશક લેતા હતા એટલે 3 10 7 પાસે અને 1 દશક લઈ આવશું હવે એ દશક શું કામ લઈ આવશે કેમ 10 10 કેમ લાવશે તો 7 એ દશકના સ્થાનમાં છે અને 7 પાસે દશક એટલે કે 70 છે તેની પાસે શું છે 70 કેમ કેમ કે તે દશકના સ્થાનમાં છે તો 3 એ 7 પાસેથી 10 લાવશે અને એની પાસે 3 છે એ 10 માં ઉમેરી દેશે એટલે 3 પાસે હવે કેટલા થશે 13 થશે હવે 13 માંથી 7 બાદ કરો 13 માંથી કેટલા બાદ કરો 7 હવે આપણે 13 મીંડા કરી પછી એમાંથી 7 બાદ કરીએ તો પણ બાદબાકી થઈ શકે આંગળીના વેઢા પર 13 ગણવાના છે અને પછી એમાંથી 7 બાદ કરી દેવાના છે તો આપણે એ રીતે કરીએ ચાલો પહેલા આપણે કેટલા ગણવા પડશે 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 હવે આ 13 માંથી આપણે કેટલા બાદ કરવા પડશે 7 તો 7 બાદ કરીએ 1 2 3 4 5 6 7 7 આપણે બાદ કરી દીધા હવે આપણે ગણીએ બાકીના 1 2 3 4 5 6 તો કેટલા રહ્યા 6 રહ્યા એટલે 13 માંથી 7 બાદ કરીએ તો 6 બાકી રહે હવે 7 માંથી 3 બાદ થવાના છે ના કેમ 7 અહીં 7 ની જગ્યાએ થશે 6 કેમ 6 થશે કેમ કે 7 ની પાસેથી 3 એ દશક એક દશક લઈ લીધો છે દશકના સ્થાનમાં 7 છે એટલે તેની પાસે 70 છે અને 70 માંથી એક દશક લઈ લીધો એટલે તેની પાસે બચશે ખાલી 6 હવે આ 6 માંથી 3 બાદ કરવાના છે 6 માંથી કેટલા બાદ કરવાના છે 3 તો આ 5 ને 6 6 માંથી આપણે 1 2 3 બાદ કર્યા તો હવે કેટલા રહ્યા 3 તો અહીં આપણે લખીએ 3 હવે અહીં જુઓ ચોગર પાછળ 45 વત્તા ચોગર 67 47 હવે 5 અને 7 નો સરવાળો કરીએ પહેલા કઈ સંખ્યાઓનો એકમની સંખ્યાઓનો સરવાળો કરીશું તો 5 માં 7 ઉમેરીએ તો કેટલા થશે તો સરવાળો કરવા માટે મોટી સંખ્યા યાદ રાખવાની છે એટલે કે 7 આપણે યાદ રાખવાના છે નાની સંખ્યા આંગળી પર પછી 7 પછી આપણે ગણવાનું ચાલુ કરવાનું છે તો 7 પછી 8 9 10 11 12 હવે એકમના સ્થાનની સંખ્યાઓનો સરવાળો બે સંખ્યામાં આવે જેમ કે 10 11 12 13 10 પછીની કોઈ પણ સંખ્યા તો એ વધતીવાળો દાખલો કહેવાશે કેવો દાખલો વધતીવાળો તો 7 માં આપણે 5 ઉમેર્યા તો કેટલા થયા 7 પછી 8 9 10 11 અને 12 થયા તો એ 12 માંથી આપણે નીચે શું મૂકીશું 2 કેમ મૂકીશું જુઓ આ 12 છે હવે 12 માંથી 2 આપણે અહીં નીચે મૂક્યા કેમ કે 2 એકમના સ્થાનમાં છે એટલે એકમના સ્થાનની સંખ્યા એકમના સ્થાનની સંખ્યાની નીચે જ મૂકવાની છે એટલે આપણે 2 મૂકી દીધા હવે શું રહ્યું 1 તો 1 એ આપણે ક્યાં મૂકવો પડશે 1 એ દશકના સ્થાનમાં રહેલી સંખ્યાઓની ઉપર એટલે કે વધતી પડશે બરાબર તો આપણે વધતી મૂકીએ 1 હવે 4 ને 1 કેટલા થશે 4 ને 1 5 એમાં બીજા 4 ઉમેરો એટલે 5 પછી 6 7 8 9 કેટલા થયા 9 હવે જુઓ 51 ઓછા 43 51 ઓછા 43 તો 51 ઓછા 43 છે તો 1 માંથી 3 બાદ થશે તો 1 માંથી 3 બાદ થશે નહીં એટલે આપણે શું લેવું પડશે દશક લેવો પડશે હવે દશક જ્યારે આપણે લઈએ તો 5 પાસેથી 1 દશક લઈ જશે એટલે 1 પાસે કેટલા થશે 10 ને 1 11 થશે 10 લઈને આવે છે અને એ પોતે એમાં ઉમેરાઈ જાય છે હવે 5 ની પાસે કેટલા થશે 4 કેમ કે 1 દશક લઈ લીધો છે હવે 11 માંથી 3 બાદ કરવાના છે આપણે કેટલા બાદ કરવાના છે 11
હવે આપણે 11 માંથી 3 બાદ કરીએ તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 હવે 11 માંથી 3 બાદ કરીએ તો 1 2 અને 3 હવે બાકીના ગણો 1 2 3 4 5 6 7 8 તો કેટલા થયા 8 થયા હવે આ 4 છે અને આ 4 છે તો 4 માંથી 4 બાદ થાય તો કેટલા રહે 0 બરાબર હવે જુઓ 55 વત્તા 17 તો 5 માં 7 ઉમેરીએ તો કેટલા થાય તો 7 પછી 8 9 10 11 અને 12 12 માંથી નીચે શું આવશે 2 શું આવશે 2 અને એક ક્યાં જશે ઉપર બધી બળી એક હવે 5 ને 2 6 6 ને 1 7 હવે આગળનો દાખલો જુઓ 22 ઓછા 14 2 માંથી 4 બાદ થશે ના 2 માંથી 4 બાદ થઈ શકશે નહીં કેમ કે 2 નાના છે અને 4 મોટા છે તો આપણે દશક લેવો પડે એટલે 2 ની ઉપર થશે 12 2 1 2 પાસેથી 10 લાવશે અને 1 10 લાવશે અને એમાં એ પોતે 2 ઉમેરાશે એટલે 10 ને 2 12 થશે હવે આ 12 માંથી 4 આપણે બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે 4 બાદ કરવાના છે તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 12 માંથી 1 2 3 4 બાદ કર્યા આપણે હવે ગણો બાકીના 1 2 3 4 5 6 7 8 તો કેટલા બાકી રહ્યા 8 બાકી રહ્યા હવે 2 ની પાસે કેટલા રહેશે ફક્ત 1 તો 1 માંથી 1 બાદ કરીએ તો કેટલા રહેશે 0 બીજો દાખલો જુઓ 33 વત્તા 19 હવે આપણે દાખલા ગણીએ તો તેમાં ચિહ્ન જોવાનું છે આ ચિહ્ન સરવાળાનું છે કે બાદબાકીનું છે એ જોઈને આપણે દાખલા ગણવાના છે તો 3 માં 9 ઉમેરવાના છે 9 આપણે યાદ રાખવાના છે 3 આંગળી પર 9 પછી ગણ 9 પછી 10 11 અને 12 તો 12 2 બધી પડી 1 3 ને 1 4 4 ને 2 5 બરાબર તો 52 હવે પછીનો દાખલો છે 85 ઓછા 43 કયો દાખલો છે 85 ઓછા 43 તો 5 માંથી 3 બાદ કરવાના છે 5 માંથી 3 બાદ કરીએ તો કેટલા રહેશે તો આ 5 છે 5 માંથી 3 બાદ કર્યા તો રહ્યા 2 એટલે અહીં મૂકીએ 2 હવે 8 માંથી 4 બાદ કરો તો 4 અને 4 8 8 માંથી 4 બાદ કરીએ તો 4 બાકી રહે હવે 90 ઓછા 28 અહીં 0 છે તો 0 માંથી 8 બાદ થશે ના 0 માંથી 8 બાદ થઈ શકશે નહીં એટલે આપણે શું લેવું પડશે દશક લેવો પડશે 0 એ 9 પાસેથી 1 દશકો લઈ આવશે તો અને 0 પોતે ઉમેરાય 0 ની કોઈ કિંમત હોતી નથી એટલે અંદર ઉમેરે પણ તે 10 ના 10 રહેશે હવે 10 માંથી 8 બાદ કરો તો પહેલા ગણીએ 10 1 2 3 4 5 6 7 8 9 10 10 માંથી કેટલા આપણે બાદ કરવાના છે 8 1 2 3 4 5 6 7 8 કેટલા બાકી રહ્યા 1 અને 2 તો 2 મૂકી હવે 9 પાસેથી 1 દશક લઈ લીધો એટલે અહીં રહેશે 8 8 માંથી 2 બાદ કરો તો 4 ને 4 8 8 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 2 તો 4 5 6 અહીં કેટલા રહેશે 6 હવે આગળનો દાખલો છે 31 વત્તા 49 શું છે 31 વત્તા 49 તો
થશે. હવે 68 ઓછા 59 તો 8 માંથી 9 બાદ થશે? ના, 8 માંથી 9 બાદ થઈ શકશે નહીં. તો 8 એ 6 પાસે દશક લેવા માટે જશે અને એક દશક લઈ આવશે એટલે એની પાસે થશે 18. હવે 18 માંથી 9 બાદ કરીએ તો હવે આપણે કોયડા ઉકેલો તેનો અભ્યાસ કરીશું. આ વિશે આપણે આગળ ભણી ગયા છીએ. સરવાળાના કોયડા ઉકેલના દાખલા, બાદબાકીના કોયડા ઉકેલના દાખલા વગેરેનો આપણે અભ્યાસ કર્યો છે. તો આપણે ફરીથી એકવાર તે દાખલા જોઈએ. તો જુઓ, પહેલો છે એક મેળામાં મીનાએ 38 બેગ વેચી. બીજા દિવસે તેની 17 બેગ વેચી. મીનાએ કુલ કેટલી બેગ વેચી? તો એક મેળામાં મીનાએ પહેલા દિવસે 38 બેગ વેચી. પછી તેણે બીજા દિવસે 17 બેગ વેચી. તો મીનાએ કુલ કેટલી બેગ વેચી? હવે આ દાખલો કેવો છે? સરવાળાનો છે કે બાદબાકીનો? તો મીનાએ એક દિવસે 38 બેગ વેચી, બીજા દિવસે 17 બેગ વેચી. તો હવે કુલ કેટલી બેગ વેચી? એટલે તેણે બંને દિવસમાં કેટલી બેગો વેચી? કુલ. એટલે આપણે આ દાખલો સરવાળાનો છે તેવું સમજવાનું છે, બરાબર? પહેલા દિવસે 38 બેગ વેચી, બીજા દિવસે 17 બેગ વેચી, એટલે આપણે તેનો સરવાળો કરીશું. તો પહેલા આપણે કોયડા ઉકેલનો દાખલો ગણીએ તો તેમાં સરવાળો એટલે કે સંખ્યાઓ પહેલા મૂકવાની છે. તો પહેલા આપણે લખીએ કે 38 શું છે? બેગ છે. શું છે? જુઓ, એક મેળામાં મીનાએ 38 બેગ વેચી. તો 38 બેગ વેચી. હવે સરવાળાનું ચિહ્ન મૂકીશું. પછી બીજા દિવસે તેણે 17 બેગ વેચી. તો 17 બેગ બીજા દિવસે વેચી. હવે 38 અને 17 નો આપણે સરવાળો કરવાનો છે. તો 8 માં 7 ઉમેરીએ તો કેટલા થશે? તો 8 આપણે યાદ રાખવાના છે અને 5, 6 અને 7. તો 8 પછી ગણો 9, 10, 11, 12, 13, 14, 15. હવે એકમની સંખ્યાઓનો સરવાળો બે સંખ્યામાં એટલે કે 15 છે. તો આ દાખલો બધી વાળો છે. 15 માંથી એકમની સંખ્યા એ એકમની સંખ્યાઓની નીચે. તો 15 માં કઈ સંખ્યા છે એકમના સ્થાનમાં? 5. તો 5 નીચે મૂકીશું અને 1 એ દશકના સ્થાનમાં જે સંખ્યાઓ છે તે સંખ્યાઓની ઉપર.
ત્રીસ ગાજર ટોપલીમાં હતા. હવે બાદબાકીનું ચિહ્ન મૂકીશું અને કેટલા ગાજર ખવડાવી દીધા? 25. તો લખીએ 25 ગાજર સોનું સસલા ને ખવડાવ્યા. બરાબર. હવે 31 માંથી 25 આપણે બાદ કરવાના છે. એકમાંથી 5 બાદ થશે? ના. કેમ કે 1 એ નાના છે અને 5 એ મોટી સંખ્યા છે. તો 1 એ જશે 3 પાસે અને 1 દશક લઈ આવશે. તો એની પાસે થશે 10 ને એ પોતે એમાં ઉમેરાશે, એટલે 10 ને 1 11. હવે 11 માંથી 5 બાદ કરીએ તો કેટલા થશે? તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે આ 11 માંથી આપણે 5 બાદ કરી દેવાના છે. 1 2 3 4 5. હવે બાકીના ગણો 1 2 3 4 5 6. તો કેટલા થશે? 6 થશે. હવે 3 પાસે કેટલા રહેશે? તો 3 પાસે રહેશે 2. હવે 2 માંથી 2 બાદ કરીએ તો 0 થાય. તો ગાજર બાકી રહ્યા. હવે આપણે એરો લખી અને પ્રશ્નનો જવાબ લખીએ કે હવે ટોપલીમાં કેટલા ગાજર બાકી રહ્યા. તો આપણે લખીએ કે ટોપલીમાં 6 ગાજર બાકી રહ્યા. હવે ત્રીજો દાખલો છે. એક દુકાનમાં રહેલા 86 રૂમાલમાંથી 17 રૂમાલ વેચાઈ ગયા. તો બીજા કેટલા રૂમાલ બાકી રહ્યા? હવે આ દાખલો પણ આના જેવો જ છે, એટલે કે બાદ બાકીનો છે. કેમ કે દુકાનમાં 86 રૂમાલ હતા અને તેમાંથી 17 વેચાઈ ગયા, એટલે કે ઓછા થઈ ગયા, બાદ થઈ ગયા. એટલે આ દાખલો પણ બાદબાકીનો છે. હવે આપણે દાખલો કરવા માટે પહેલા સંખ્યા મૂકીએ કે 86 રૂમાલ દુકાનમાં હતા ઓછા 17 રૂમાલ વેચાઈ ગયા. હવે 86 માંથી 17 બાદ કરવા.
આપણે કર્યો છે તો તમે ઘરે તેનો અભ્યાસ કરજો, તેને પ્રેક્ટિસ કરજો, જેથી તમે આ દાખલાઓ ભૂલી જાઓ નહીં અને તમને સરળતાથી ગણતા આવડી જાય. થેન્ક યુ.